પમાવતા તો પણ અહીં ઉગમ બિંદુ એવું કહ્યું છે અને અંતર 41 છે. વિધાન ખરું કે ખોટું આવો પ્રશ્ન કોઈ પણ જગ્યાએ પૂછાય તો ઉગમ બિંદુ એટલે શું? તો કે ઉગમ બિંદુ એટલે જ્યારે આપણે યામ ભૂમિતિમાં જ્યારે આલેખ દોરીએ અને ત્યારે જ્યાંથી શરૂઆત થાય આ બંને એને ઉગમ બિંદુ કહેવાય. એક્સ અને વાય તો એના યામ કેટલા હોય છે? 0 0. શું હોય છે એના યામ? 0 0. બરાબર. તો ઉગમ બિંદુ છે એને આપણે ચલો અહીં બિંદુ પી કહ્યું છે તો ઉગમ બિંદુ માટે આપણે કોઈક સંખ્યા ધારી લઈએ. એટલે કે સમજી લો કે બિંદુ પી 20 21 અને ઉગમ બિંદુ એટલે ઓ 0 0. હવે અંતર શોધવાનું છે એટલે કે ઓપી નો વર્ગ. તો શું મૂકતા હતા આપણે સૂત્ર? x2 - x1 નો વર્ગ. બરાબર ને? હવે તો તમને ખ્યાલ હશે જ તે કે અહીં પી માં 20 21 છે એને આપણે x1 y1 કહીએ છીએ અને અહીં આપણે x2 અને y2 કહીએ છીએ. બરાબર છે. તો ઓપી વર્ગ એટલે શું? તો કે ઓપી વર્ગ એટલે કે x2 - x1 નો વર્ગ એટલે કે 0 - 20 નો વર્ગ અને 0 - 21 નો વર્ગ. હવે 0 માંથી 20 બાદ કરીએ તો 20 ના 20 જ મળે, -20 મળે. ચાલો ને -20 નો વર્ગ ને આ બાજુ -21 નો વર્ગ. તો 20 નો વર્ગ કેટલો છે? 400. કેટલો છે? 400. અને 21 નો કેટલો છે? 441. કેટલો? 441. વર્ગ માઇનસ નો હોય કે પ્લસ નો હોય, વર્ગ હંમેશા ધન જ મળે છે. તો 400 અને 441 એટલે કેટલા થાય? 841. 841. હવે અહીંયા આપણે એવું કીધું કે 41 એકમ છે, એનો અર્થ એમ થયો કે ઓપી વર્ગ છે, ઓપી વર્ગ આપણને મળે છે 841. તો ઓપી 41 થાય, મતલબ કે 841 નું વર્ગમૂળ કેટલું હશે? 41. જોઈએ આપણે 41 નો વર્ગ કરો. 41 - 41 એકમ ની શું? 4 1 4, 6 6 16, 1 1 1 અને 4 1 4. બરાબર ને? 4 1 4, 6 6 16, 1 1 1 અને 4 1 4. તો 1 ના 1, 4 ને 4 8, 6 ના 6 અને 1 ના 1. તો 1681 મળવા જોઈએ. અહીં તો આપણને 841 મળે છે. તો 841 છે એ 41 તો વર્ગ નથી. તો આ વિધાન કેવું થશે? ખોટું. વિધાન કેવું છે? ખોટું. તો આપેલું વિધાન ખોટું થાય. ચલો હવે આપણે જોઈ લઈએ કે 841 કોનો વર્ગ હશે. 841 કોનો વર્ગ હશે તો તમે કેમ શોધશો? તો જો આપણને 20 નો વર્ગ ખબર છે કે 20 નો વર્ગ કેટલો થાય? તો કે 400. બરાબર ને? અને 30 નો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ 9. તો 30 નો વર્ગ 900. એટલે કે 20 અને 30 ની વચ્ચે કોઈ સંખ્યા છે કે જેનો વર્ગ 841 થાય છે. 21 થી શરૂ કરી અને 29 સુધી. હવે એમાં આગળ વધો તો 25 નો વર્ગ તમને ખબર હશે, 625. એટલે કે હવે ખ્યાલ આવી ગયો કે 25 થી 30 ની વચ્ચે કોઈ સંખ્યા છે કે જેનો વર્ગ 841 થાય. બરાબર. તો 25 થી 30 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવે? તો કે 26 આવે, 27 આવે, 28 આવે અને 29 આવે. હવે 26 નો વર્ગ કરો તો 6 6 36, એકમમાં 6 આવે તો 26 નથી. 27 નો વર્ગ કરો, 37 37 49, એકમમાં 9 આવે. આપણી પાસે એકમમાં કેટલા છે? અહીંયા 1 છે તો એ પણ નહીં આવે. 28 વર્ગ કરો તો 68 64, એકમમાં 8 આવે, એ પણ નહીં આવે. 29 વર્ગ કરો, 90 90 81, એકમમાં 1 આવે. 29 નો આવી શકે. જો આપણને આવી શકે એમ લાગે તો પછી આપણે ગુણાકાર કરીને ચેક કરી લેવાનું. તો 29 - 29 આપણે કરી કેટલા આવે જોઈ લઈએ. 29 - 29 એકમ ની શું? 9 2 18, 2 2 4 ને 1 5, 90 90 81, બધી 8. 9 2 18, 18 ને 8, 26. 1 ના 1, 6 ને 8 14, 5 ને 6 ને 2 8, 841. જો અહીંયા આપણે એવું કહ્યું હોત કે 29 નો વર્ગ છે તો આપણે આ પાડત તો આપણું સાચું પડતે. એટલે આ વિધાન અહીં આપણને ખોટું મળે છે. ઓકે.
तो आउ तमने विधान खाली जगह में के खरा खोटा में के कोई पण जगह पूछाय के आनु अंतर आटलू छे तो तमारे आ सूत्र नो उपयोग करवानो। उगम बिंदु थी अंतर पूछाय तो उगम बिंदु एटले शुं, तो उगम बिंदु एटले के अनायाम जीरो जीरो, उगम बिंदु एटले अनायाम केटला छे जीरो जीरो, बराबर। चलो आ तमने समझायुं हशे। त्यार पछी बीजो एक प्रश्न ली लीए जो अंतर विषय नो छे। आ बधा दाखला नी अंदर गणतरी एकदम तमारे थोड़ी नानी एवी आवशे, थोड़ी तमारे समझवानुं रहेशे अंदर। बीजो प्रश्न छे, बिंदु 8-15 ये उगम बिंदु केंद्र और 70 त्रिज्या धरावता वर्तुळ नो बिंदु छे। जो तो अहीं पण उपयोग थयो छे, कशानो उपयोग थयो छे तो के अंतर सूत्र छे एनो उपयोग थयो छे। थोड़ुं तमारे आमां चेंजिंग आव्युं छे, शुं खरेखर आम कहेवा मांगे छे के का वर्तुळ छे, बराबर वर्तुळ छे। અને આપણે જાણીએ છીએ કે વર્તુળની વચ્ચેના ભાગમાં કેન્દ્ર હોય છે, બરાબર કેન્દ્ર હોય છે, અને આ અંતર છે એને ત્રિજ્યા કહેવામાં આવે છે। શું કહેવામાં આવે? ત્રિજ્યા કહેવામાં આવે। હવે ઉગમ બિંદુ કેન્દ્ર એટલે કે વર્તુળ કેન્દ્ર ઓ છે તો એના યામ કેટલા હશે? 0 0। ઉગમ બિંદુ છે એટલે કેટલા હશે? 0 0। પછી આ બિંદુ વર્તુળ ઉપર છે, સમજી લો કે આપણે એ બિંદુ કહીએ વર્તુળ ઉપર, એ બિંદુ અહીંયા છે તો એના યામ આપણને આપ્યા કેટલા આપ્યા છે? 8 અને 15, 8 અને 15। એટલે કે અહીંયા આપણે એવું કહેવા માંગે છે કે ઓપી નું અંતર શોધો। આપણને શું કહેવા માંગે છે? ઓપી, ઓપી નું અંતર શોધો। તો ઓપી નું અંતર કેમ શોધીશું? સોરી, ઓપી નથી પણ આપણે એપી ધર્યું છે, એપી, એપી નું અંતર શોધો। તો એપી નું અંતર શોધીશું કેવી રીતે? આ પ્રમાણે થયું, અહીં છે એ, અહીં છે ઓ, ફરી પાછો પી ક્યાં આવી ગયો છે? આપણે એ ઓ કહીશું, અથવા તો અહીં પી કરી દઈએ, ચાલો અને પી કહી દઈએ છીએ। ચાલો અહીં 8 અને 15 છે અને અહીં 0 0 છે। હવે તમને ખ્યાલ આવી ગયો હશે કેમ શોધવાનું, તો 0 ઓછા 8 નો વર્ગ વત્તા 0 ઓછા 15 નો વર્ગ, એટલે કે 8 નો વર્ગ ઓછા 8 નો વર્ગ વત્તા ઓછા 15 નો વર્ગ। 8 નો વર્ગ કેટલો થાય? 64, અને 15 નો વર્ગ, 15 નો વર્ગ જીનલ 225, હા 225, બંને નો સરવાળો કરો તો 4 ને 5 9, 6 ને 2 8, 2 ના 2 280। આ 280 કોનો વર્ગ છે ખબર છે? એપી વર્ગ 280 મળ્યા, તો એપી બરાબર 280 નું વર્ગમૂળ, 280 17 નો વર્ગ છે, એટલે એપી બરાબર 17 થાય। તો એપી અહીં તમારી ત્રિજ્યા, ત્રિજ્યા 17 છે, તો વિધાન સાચું કે ખોટું બોલો? સાચું વિધાન છે, તમારે 25 સુધી વર્ગ પાકા કરી રાખજો, બરાબર। ઉગમ બિંદુ એટલે 0 0, તો ઉગમ બિંદુ કેન્દ્ર છે અને વર્તુળ પરનું બિંદુ એ છે, ઉગમ બિંદુને આપણે પી નામ આપ્યું છે, એના યામ 0 0 છે, એના યામ 8 અને 15 છે। સૂત્રનો આપણે ઉપયોગ કરીએ તો 8 નો વર્ગ 64 અને 15 નો 225, સરવાળો 280 અને 280 વર્ગમૂળ 17, અને 17 ત્રિજ્યા થાય, તો આપણો 17 જવાબ છે અહીં મળે। તો આવા દાખલા પણ આપણે તૈયારીમાં રાખવાના, ઓકે। ત્યાર પછી આગળ વધીએ, ત્યાર પછી એક આવશે મધ્ય કેન્દ્ર, મધ્ય કેન્દ્રના યામ શોધવાનું, બહુ ઈઝી છે,
कई रीत हो मध्य केंद्र वालू तो बताई दी तुमने। चलो मध्य केंद्र पहला मध्य बिंदु ले लीजिए, बिंदु हो आठ चार अने चार बे ने जोड़ता रेखाखंड ना मध्य बिंदु ना यहां आ तो बधाने आवडशे यहां छ त्रण छे शू करीशु बोलो आमां तो आ बन्ने बिंदु ना मध्य बिंदु लेवाना छे एटले के आठ वत्ता चार छेद नी अंदर बे अने त्यार पछी चार वत्ता बे छेद नी अंदर बे आठ ने चार बार बार ना छेद में बे चार ने बे छह ना छेद में बे बार ना अर्धा छ अने छ ना अर्धा त्रण बोलो साचू खोटू साचू छे के खोटू छे साचू छे ने हाँ तो विधान दाखला जवाब जैसे विश्वास प्रेक्टिस् करो। चलो एक प्रश्न छे एक त्रिकोण त्रिकोण शिरोबिंदु सात छ सात त्रण अने त्रण त्रण छे तेना मध्य केंद्र नया तेना मध्य केंद्र ना याम હવે આ તમારા માટે બહુ નવું છે કારણ કે તમે સ્કૂલ પર ગયા નથી તો તમે કહેશો કે ત્રિકોણ શું છે શિરોબિંદુ શું છે મધ્ય કેન્દ્ર શું છે આમાં અમને કઈ સમજાતું નથી તો આપણે એક સમોસો દોરી દઈએ હા ત્રિકોણ દોરી દઈએ સમોસો નહીં શિરોબિંદુ એટલે એના નામ આપણે એ બી ને સી કહી દઈએ એ બી અને સી હવે એના સાત અને છ છે બી ના સાત અને ત્રણ છે અને સી ના ત્રણ અને ત્રણ ओके मध्य केंद्र એટલે શું કે વચ્ચે આવેલું કેન્દ્ર ત્રિકોણની વચ્ચે આવેલું બરાબર એટલે કે આમ તો આ રીતે આવતું હોય આ મધ્ય કેન્દ્ર છે તો એનું શોર્ટ સૂત્ર એવું છે કે મધ્ય કેન્દ્ર એટલે કે ત્રણેયના x નો સરવાળો કરવાનો ત્રણ વડે ભાગવાના અને ત્રણેયના y નો સરવાળો કરવાનો અને ત્રણ વડે ભાગવાનો કેવી રીતે સૂત્ર આ રીતનું છે x1 વત્તા x2 વત્તા x3 છેદની અંદર 3 y1 વત્તા y2 વત્તા y3 છેદની અંદર 3 તો x1 એટલે કેટલા આવશે બોલો હવે 7 વત્તા 7 વત્તા 3 છેદની અંદર 3 પછી 6 વત્તા 3 વત્તા 3 છેદની અંદર 3 तो पहला त्रण कर लो साथ साथ चौद चौद ने त्रण सत्तर तो सत्तर ना छेद में त्रण अने पची छ ने त्रण नौ ने त्रण बार बार ना छेद में त्रण और सत्तर ना छेद में त्रण अने छेद नौ उड़े तो सत्तर ना छेद में त्रण रही छे अने बार ना छेद में त्रण छे अने छेद उड़े छे बार एटले शू चार तेरी बार त्रण त्रण उड़ी गया तो कितना विद्या चार तो मध्य केंद्र सत्तर ना छेद में त्रण अने चार थाय बराबर ख्याल आव्यो मध्य केंद्र एटले शू मध्य केंद्र एटले त्रण ना x1 x2 ने x3 एनो सरवाळो करी देवानो त्रण वडे भागी देवानो समझ पड़ी आमां ओके बीजो प्रश्न हूँ तमने कहूँ छे प्रश्न तमारे गणतरी नहीं करवानी पर खाली जोईने तमे कहेशो के विधान साचुं छे खोटुं छे शू ए विधान छे खबर छे कोई पण बे बिंदु वच्चेनुं अंतर अंतर हमेशा धन होय छे ऋण कोई दिवस होतुं नथी अंतर हमेशा केवुं होय धन होय ऋण ना होय ए प्रश्न छे
बिंदु माइनस आठ माइनस पंदर नु उगम बिंदु थी अंतर माइनस सत्तर एकम छे। विधान खोटू, अंतर कोई दिवस माइनस होय नहीं, आ विधान खोटू छे। बराबर, एटले आवा टूका टूका प्रश्नों छे ए पण आपणे ध्यानमां लेवाना छे कि जेमां कोई गणतरी आवती नथी, वगर गणतरी थी आपणे करी शकीए छीए। त्यार पछी प्रश्न आपणे शीख्या हता के विभाजन करवा वालों, बराबर ने? तो एक प्रश्न छे, पांच नौ बिंदु पांच नौ अने दस चार ने जोड़ता रेखाखंड नु बे जेम त्रण गुणोत्तर में विभाजन करता बिंदुना याम खाली जगह छे। अहीं ऑप्शन छे आठ छ, पची छे सात अने माइनस सात, पची छे सात सात। जुओ આવા દાખલાની અંદર આપણે થોડીક ટ્રીકનો પણ ઉપયોગ કરવાનો। ઉદાહરણ તરીકે તમે જુઓ, ઓપ્શનમાં તમે જુઓ, ઓપ્શન સામે ઓપ્શન બીજો અને ત્રીજો બંનેમાં સાત સાત આવે છે, એમાં બંનેમાં એક સરખા છે, બંનેમાં વાય અલગ છે, એટલે એનો અર્થ એમ છે કે આનો જવાબ બે નંબરનો ઓપ્શન હશે અથવા ત્રણ નંબરનો ઓપ્શન હશે, બે નંબર અથવા ત્રણ નંબરનો, બરાબર? તો આપણે એક્સ નહીં શોધીએ, વાય શોધીએ, એટલે ગણતરી આપણી થોડી ગળવી થાય। તો કોઈ સૂત્ર મૂકીશું આપણે, એમ વાય ટુ વત્તા એન વાય વન છેદમાં એમ વત્તા એન। હવે એમ એટલે ગુણોત્તર આપ્યો છે બે જેમ ત્રણ, એમ એટલે બે, વાય ટુ એટલે કેટલા, ચાર, એન એટલે કેટલા, ત્રણ, y1 એટલે કેટલા, 9, અને છેદની અંદર 2 વત્તા 3, તો કેટલા થશે અહીં, 4 2 8, 9 તેરી 27, અને 3 ને 2 5, તો 27 અને 8 કેટલા થશે, 35। તો 35 ભાગ્યા 5 તમે કરો તો શું મળશે, 35 એટલે 7 5 35, 7 5 35, 5 તો ઉડી ગયા, કેટલા વિદ્યા, 7 7। તો શું તમને જાણવા મળ્યું કે y માં 7 આવશે, માઇનસ 7 નહીં આવે, એટલે ઓપ્શન બીજો તમારો સાચો નહીં પડે, પણ કયો સાચો પડશે, ત્રીજો ઓપ્શન, ત્રીજો, બરાબર, એટલે કે 7 7 એનો જવાબ હોવો જોઈએ, બરાબર છે? આપણે 5 9 અને 10 4 જોડતા રેખાખંડનું 2 3 2 જેમ 3 માં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના હતા। ઓકે, ચાલો ત્યાર પછી એક મસ્ત પ્રશ્ન લઈએ જેની અંદર તમારે ટ્રીક નો ઉપયોગ કરવાનો છે, ટ્રીક, બરાબર। એક તમને ગઈકાલે ગણતરી કરી એમાં સમજાવ્યું હતું કે એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો વાય એમ ઝીરો હોય, બરાબર ને? તો અહીં છે પ્રશ્ન, બિંદુ માઇનસ ચાર છ નું એક્સ અક્ષ થી લંબ અંતર બરાબર, ખાલી જગ્યા, ઓપ્શન છે ચાર માઇનસ ચાર
અને 6 હવે આમાં કયો ઓપ્શન નહીં આવી શકે મને કહો પહેલા ત્રણ ઓપ્શન છે એમાંથી હમણાં તમને મેં શીખવાડ્યું હતું કે આ ઓપ્શન કોઈ દિવસ ન આવે કયો નહીં આવે કેમ 6 નહીં આવે બેન 6 કેમ નહીં આવે माइनस चार नहीं आवे कारण के अंतर कोई दिवस माइनस न हो अंतर माइनस न हो बराबर हवे एक्स अक्ष थी लंब अंतर जारे होय ने एक्स अक्ष थी लंब अंतर त्यारे आपणे खाली वाई जोवानो वाई नु जोवानो एक्स अक्ष थी लंब अंतर त्यारे वाई जोईए तो अहीं वाई 6 छे एटले आनो जवाब 6 मळशे केटलो मळशे 6 तो आवा बधुं उदाहरण ने बधुं गणी शीखवा माटे जोडेला रहो दर्शक थई ग्यो।